હેલો ફ્રેન્ડ્સ ગઈકાલે આપણે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા આજે આપણે ચાલુ વર્તમાન કાળ એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તેનો અભ્યાસ કરીશું વાક્યરચનાનો ક્રમ છે કર્તા પ્લસ એમ ઇસ આર પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી પ્લસ કર્મ તેનો ઉપયોગ છે જે સમય પર જે ક્રિયા ચાલતી હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો આજે આપણે ચાલુ વર્તમાન કાર્ડની ફિલઅપ્સ કરીશું પહેલું જે સેન્ટેન્સ છે ધ બેબી ધ બેબી બ્લેન્ક નાઉ કૌશમાં છે ટુ ક્રાય એટલે અહીંયા બેબી જે આપવામાં આવ્યું છે તે સિંગ્યુલર ફોર્મમાં છે એટલે ઇઝ મુકાશે ધ બેબી ઇઝ અહીંયા ક્રાય આપવામાં આવ્યું છે એનું આઈનજી લાગશે એટલે થઈ જશે ક્રાઇંગ ધ બેબી ઇઝ ક્રાઇંગ નાઉ બીજી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા પ્યુપિલ્સ ખાલી જગ્યા ધેર હોમવર્ક નાવ તો અહીંયા પ્રશ્નાર્થ છે તો ચાલુ વર્તમાનકાળનું જે વાક્ય હોય એને તમારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો જે કર્તા છે એ કર્તાની આગળ એમ ઇસ આર છે તે મૂકવામાં આવે અને પાછળ પ્રશ્નાર્થની નિશાની કરવામાં આવે તો એ વાક્ય છે તે પ્રશ્નાર્થ બને તો અહીંયા પ્યુપિલ્સ આપવામાં આવ્યું છે તો એ બહુવચનમાં છે તો એની આગળ આર લાગશે આર પ્યુપિલ્સ આર પ્યુપિલ્સમાં એ કેપિટલ કરીશું આર પ્યુપિલ્સ અહીંયા ડૂ આપવામાં આવ્યું છે તો ડૂની પાછળ આઈએનજી લાગશે એટલે થઈ જશે ડુઈંગ તો આર પ્યુપિલ્સ ડુઈંગ ધેર હોમવર્ક નાઉ ત્રીજું સેન્ટેન્સ જોઈએ લિસન ભૈરવી એ હી સી એટલે સીમાં આવશે એની સાથે લાગશે ઇઝ એટલે ભૈરવી ઇઝ અહીંયા ક્રિયાપદ સિંગ આપવામાં આવ્યું છે તો તેની પાછળ લાગશે આઈએનજી એટલે થઈ જશે સિંગિંગ તો લિસન ભૈરવી ઇઝ સિંગિંગ ચોથી ફિલપ જોઈએ રન રોબર્સ તો અહીંયા રોબર્સ બહુવચનમાં છે તો ક્રિયાપદ તરીકે આવશે આર રન રોબર્સ આર અહીંયા કમ આપવામાં આવ્યું છે તો કમ છે તેનું થઈ જશે કમિંગ સી ઓ એમ આઈએનજી કમિંગ પાંચમી ફિલપ જોઈએ આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ ન્યૂઝપેપર નાવ તો અહીંયા નાવ આપવામાં આવ્યું છે એટલે તે ચાલુ વર્તમાન કાળની નિશાની છે તો આઈ છે તો આઈની સાથે લાગે શું એમ આપણે ગઈકાલે સાદા વર્તમાન કાળમાં ટુ બીના વર્તમાન કાળના રૂપો જોયા તેમાં આઈની સાથે એમ લાગે વીની સાથે આર યુની સાથે આર હી સી ઇટ ત્રીજો પુરુષ એકવચન સાથે હી સી ઈટ સાથે ઇઝ લાગે અને ધીની સાથે આર લાગે તો અહીંયા આ આપવામાં આવ્યું છે તો આઈની સાથે લાગશે એમ તો આઈ એમ નોટ નોટ લગાવી એટલે વાક્ય નેગેટિવ થઈ જાય આઈ એમ નોટ અહીંયા રીડ આપવામાં આવ્યું છે તો રીડનું થઈ જશે રીડિંગ આઈ એમ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર પેપર નાવ છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ લુક ધ મંકીઝ અહીંયા મંકીઝ બહુવચનમાં છે એટલે અહીંયા આર મૂકીશું લુક ધ મંકીઝ આર અહીંયા જમ્પ આપવામાં આવ્યું છે એક્શન વર્બ તો અહીંયા આપણે લખી દઈશું જમ્પિંગ લુક ધ મંકીઝ આર જમ્પિંગ ઓન ધેટ રૂફ રૂફ એટલે છાપરું ખાલી જગ્યા યોર ટીચર ખાલી જગ્યા યુ ઇંગ્લિશ નાવ તો અહીંયા યોર ટીચર આપ્યું છે તો ટીચર હી સીમાં આવે તો અહીંયા આપણે લખીશું ઇઝ ઇઝ યોર ટીચર અહીંયા ટીચ આપવામાં આવ્યું છે તો એનું આઈએનજી લાગશે તો થઈ જશે ટીચિંગ ટી ઈ એ સીએચ આઈએનજી ઇઝ યોર ટીચર ટીચિંગ યુ ઇંગ્લિશ નાવ અહીંયા નાવ આપવામાં આવ્યું છે એ ચાલુ વર્તમાન કાળની નિશાની છે આઠમી આપણે ફિલઅપ્સ જોઈશું વોચ વોચ પછી ખાલી વોચ પછી અલ્પવિરામ હાઉ ધેટ ક્રિચર તો અહીંયા ક્રિચરમાં છે તો ઇઝ લાગશે હાઉ ધેટ ક્રિચર મૂવ આપવામાં આવ્યું છે તો એનું થઈ જશે મુવિંગ મૂવ પાછળ આઈનજી લાગશે નવમી ખાલી જગ્યા આપણે જોઈએ વોચ જો આ પણ નિશાની છે ચાલુ વર્તમાન કાળની ત્યાર પછી નવમું વાક્ય અવર ડોગ ડોગ એક વચનમાં છે એટલે ઇઝ આવશે અવર ડોગ ઇઝ અહીંયા બાર્ક આપવું છે બાર્ક એટલે ભસવું તો બાર્કનું થઈ જશે બાર્કિંગ અવર ડોગ ઇઝ બાર્કિંગ અહીંયા નામ આપવામાં આવ્યું છે ચાલુ વર્તમાનકાળની નિશાની છે ત્યાર પછી દસમી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા ધ મિકેનિક ખાલી જગ્યા ધ સાયકલ નાવ તો અહીંયા ધ મિકેનિક છે તો ત્રીજો પુરુષ એક વચનમાં આવે એટલે ઇઝ ઇઝ ધ મિકેનિક અહીંયા રિપેર આપવામાં આવ્યું છે તેનું થઈ જશે રિપેરિંગ ઇઝ ધ મિકેનિક રિપેરિંગ ધ સાયકલ નાવ અગિયાર ખાલી જગ્યા જોઈશું સી ધેટ ચાઇલ્ડ ધેટ ચાઇલ્ડ છે એક વચન છે એટલે ઇઝ લાગશે ધેટ ચાઇલ્ડ ઇઝ અહીંયા આપવામાં આવ્યું છે મેક તો થઈ જશે મેકિંગ સી ધેટ ચાઈલ્ડ ઇઝ મેકિંગ ફાઇન ટોઈસ બારમી ખાલી જગ્યા જોઈશું ખાલી જગ્યા ધોઝ પ્યુપિલ્સ અહીંયા ધોઝ પ્યુપિલ્સ આપ્યું છે એટલે બહુ વચન છે તેની આગળ ક્રિયાપદ આર લાગશે આર ધોઝ પ્યુપિલ્સ અહીંયા આપ્યું છે ડ્રો ખાલી જગ્યા ઇન ફેર ટુ ટુડે ઇઝ જન્માષ્ટમી તો અહીંયા વી આપ્યું છે તો વી ની સાથે લાગે આર તો વી આર અને અહીંયા આપ્યું છે મૂવ તો એનું થઈ જાય વી આર મૂવિંગ ઇન ધેર બીકોઝ ટુ ડે જન્માષ્ટમી ચૌદમી ખાલી જગ્યા જોઈએ લિસન ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ગીવ આપવામાં આવ્યું છે તેનું થઈ જશે ગીવીંગ લિસન ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ગીવીંગ અેક્ચર પંદરમી ખાલી જગ્યા છે તે પ્રશ્નાર્થ છે તો બ્લેન્ક ધ ચીફ ગેસ્ટ બ્લેન્ક ધ પ્રાઇઝ ઇઝ નાવ તો અહીંયા ધ ચીફ ગેસ્ટ આપ્યું છે ત્રીજો પુરુષ એકવચન હી હિસીમાં આવે તો ઇઝ ધ ચીફ ગેસ્ટ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ આપ્યું છે તેનું ડિસ્ટ્રીબ્યુટિંગ થઈ જશે ડીઆઈએસ ટી આરઆઈ બીયુ ટીઆઈ એનજી ડિસ્ટ્રીબ્યુટીંગ ધ પ્રાઇઝ નાવ તો આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળના પંદર ખાલી જગ્યા છે તે કરી